મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપને હું ફ્રીજ વિશે થોડીક માહિતી આપવા માંગુ છું. મિત્રો, ફ્રીજ તો આજે દરેક ઘરમાં લગભગ જોવા મળે છે. આજે તો ઇલેક્ટ્રિક યંત્રો એકદમ સસ્તા થયા છે, જેથી દરેક ઘરમાં તેનો વપરાશ વધ્યો છે. પરંતુ આજે દરેક લોકોને, ખાસ ગૃહિણીઓને જણાવવા માંગુ છું કે ફ્રીજ આપણા શરીરને નુકસાનકારક છે. વધુ પડતો ફ્રીજનો ઉપયોગ તથા ઠંડી ફ્રીજની વસ્તુ ખાવાથી આપણા શરીરમાં અનેક રોગો થાય છે. ફ્રીજને વપરાશમાં વિવેકમાં ન રાખવામાં આવે તો ફ્રીજ રોગકારક બની શકે છે, એ પણ એક હકીકત છે. મિત્રો, પહેલા તો ઘેર ઘેર માટીના ગોળા અને માટલામાં પાણી ઠંડુ થતું. આ પાણી આયુર્વેદે શ્રેષ્ઠ ગણ્યું છે. હવે તો આપણે એના સ્થાને ફ્રીજને સ્થાન આપ્યું છે. ફ્રીજમાં ઠંડુ પાણી કરવામાં આવે છે. આ પાણી શીત ગુણ હોવાથી વાયુ અને કફ બંનેના રોગોને વધારે છે. બીજી એક વાત કે ફ્રીજમાં જમાવેલું દહીં પણ શરીરમાં કફના રોગો તથા આમજન્ય રોગોને નોતરે છે. મિત્રો, કબજિયાત, સોજો, આમવાત, તાવ, શરદી, શ્વાસના રોગો, સસણી, કાકડા, કાનમાં પરુ, બહેરાશ, ધોળો કોઢ, ખરજવું, ધાધર, ખંજવાળ, ખીલ, ડાયાબિટીસ, અમ્લપિત્ત એટલે કે એસિડિટી, બ્લડ પ્રેશર એટલે કે બીપી, મુખપાક, આંખના રોગો, બધા જ પ્રકારના ચામડીના રોગો, શ્વાસ, ઉધરસ, શરદી, સાઇનસ, માથું ભારે રહેવું, અડધું માથું દુખવું, આધા સીસી, કમળો, કૃમિ, અતિ નિંદ્રા, મેદવૃદ્ધિ એટલે કે વજન વધવો, આળસ વગેરે રોગોમાં કોઈ પણ એક રોગ તથા બીજા અનેક રોગો થતા જોવા મળે છે, જે મટાડવા પણ મુશ્કેલ બની જતા હોય છે. આમાંનું એક કારણ ફ્રીજ પણ છે, કેમ કે ફ્રીજની ઠંડી વસ્તુ ખાવાથી કફ ઉત્પન્ન થાય છે તથા ઠંડી વસ્તુ હોજરીનો અગ્નિ મંદ પાડે છે. પરિણામે ખાવાનું બરાબર પચતું નથી એટલે કે એનો કાચો આમ બને તથા અપચો થાય, એસિડિટી થાય. આને કારણે આગળ જણાવ્યા પ્રમાણે અનેક રોગો શરીરમાં થાય છે અને શરીર આપણા અનેક રોગોનું ઘર બની જાય છે. અમુક રોગો તો એવા છે કે જે જિંદગીભર આપણા શરીરમાંથી કઈ પણ રીતે જતા જ નથી. તો મિત્રો, આ પ્રકારના રોગોને ન આવવા દેવા હોય તો ફ્રીજનું ઠંડુ પાણી તથા ફ્રીજમાં રાખેલી કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અથવા બહુ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. રાંધેલો કે રાંધ્યો ન હોય તેવો ખોરાક અને તાજો ખોરાક શરીર માટે ખૂબ જ ગુણકારી છે. પરંતુ ફ્રીજમાં ખોરાક રહે સારો, પણ ગુણમાં એકદમ ઝીરો છે, ગુણહીન બને છે. ખાસ યાદ રાખવું, ફ્રીજનું ઠંડુ પાણી ઓછું અથવા બિલકુલ ન વાપરવું. બરફ, આઈસ્ક્રીમનો ઉપયોગ ન કરવો અથવા તો એકદમ વિવેકમાં કરવો. દહીં તો બિલકુલ ઠંડુ ન ખાવું. વધુ પડતું દહીં ખાવાથી કફ તથા પિત્તના રોગો થાય છે, પરંતુ ઠંડુ દહીં ખાવાથી કફના રોગો વધી જાય છે અને અતિ દહીં ખાવાથી પિત્તના રોગો વધી જાય છે. એ પણ એક સત્ય હકીકત છે કે દહીંમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રહે છે. દહીં ઝાડામાં બહુ જ ગુણકારી છે. પરંતુ મિત્રો, દહીંનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનું છે, વિવેકની બહાર ઉપયોગ કરવાનું નથી. આજે તો મોટાભાગની ગૃહિણીઓ ભૂલ કરે છે. કાંઈ પણ રાંધ્યું હોય વધે એટલે તરત જ ફ્રીજમાં, પછી ભલે ને તે શાક હોય, રોટલી હોય, રોટલા હોય, મીઠાઈ હોય, દહીં હોય, છાશ હોય, બીજી કોઈ વસ્તુ ઘરે બનાવી હોય, અથાણા હોય, કોઈ પણ વસ્તુ હોય વધે એટલે ફ્રીજમાં, અને પછી તે સવારે ગરમ કરીને ખાવાનો રિવાજ છે. આ સદંતર ઝેર સમાન બને છે. આ પ્રકારે પડેલું ગરમ કરીને કદાપી ખાવું ન જોઈએ. હંમેશા તાજો ખોરાક ખાવો જોઈએ. જેટલી જરૂરિયાત હોય તેટલો જ ખોરાક બનવો જોઈએ, અને જો વધારે પડતો ખોરાક બની ગયો હોય તો તેને પશુઓને ખવડાવી દેવું જોઈએ અથવા તો જરૂરિયાતમંદો લોકોને ખવડાવી દેવું જોઈએ. કારણ કે આ પ્રકારે પડેલો ખોરાક જો ફ્રીજમાં રાખીશું અને તે ગરમ કરીને ખાશું તો આપણા શરીરમાં, આગળ મેં જણાવ્યું એ પ્રમાણે, અનેક રોગો થાય છે. મિત્રો, એક અગત્યની વાત એ પણ જણાવવા માંગુ છું કે વાસી ખોરાક ખાવાથી અથવા તો ફ્રીજમાં રાખેલી વસ્તુ વારંવાર ગરમ કરીને ખાવાથી કેન્સર જેવા ભયંકર રોગો પણ થઈ શકે છે. માટે જો આ પ્રકારના રોગો ન થવા દેવા હોય તો આ પ્રકારે ઠંડી કરેલી વસ્તુને વારંવાર ગરમ કરીને કદાપી ખાવી ન જોઈએ. ફ્રીજનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. કારણ કે મિત્રો, ફ્રીજ ઉપયોગી પણ છે. જેમ કે દૂધ છે, તો દૂધ તો બગડી જ જવાનું છે, પણ ફ્રીજમાં મૂકવાથી દૂધ બગડતું નથી. અને આજકાલ તો સિટીમાં કોઈને ટાઈમ પણ નથી, ગાય, ભેંસ કે બકરી
કે દોઈન તાજું દૂધ પીવાનું આ બધું ગામડાના રિવાજ હતા, પરંતુ શહેરોમાં આ બધું પોસિબલ નથી. પરંતુ ફ્રીજની શોધ એક ખૂબ જ સારી શોધ છે, પરંતુ વિવેકમાં ઉપયોગ કરવાનો કીધો છે, વિવેક બહાર ઉપયોગ કરવાનો નથી. કોઈ પણ તળેલી વસ્તુ એક તેલમાં વારંવાર તળીને ક્યારેય પણ ખાવી ન જોઈએ. વારંવાર એક તેલમાં કોઈ પણ વસ્તુ તળીને ખાશું તો પણ આપણા શરીરમાં અનેક ભયાનક રોગો થાય છે, કેન્સર જેવા રોગો પણ થઈ શકે છે. માત્ર હંમેશા તેલ બદલતું રહેવું જોઈએ, એકની એક વસ્તુ એકને એક તેલમાં ક્યારેય તળ્યા કરવી ન જોઈએ. દરેક ગૃહિણીઓ જો એટલી બધી વસ્તુનું ધ્યાન રાખશે, આ પ્રકારનું સમજશે, તો શરીરમાં આપણા રોગો ઓછા થશે અને મોટાભાગના રોગો તો થશે જ નહીં. તો મિત્રો, આજે મેં આપને જે માહિતી આપી તે આપને જો ગમી હોય તો બીજા લોકોને પણ શેર કરજો, અને આ પ્રકારે અવનવા વિડીયો આવ્યા જ કરશે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ.